हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? हूँ छू चांदनी गांधी अने तमारू स्वागत छे अमारी यूट्यूब चैनल में। मित्रों, आ वीडियो में आपणे जोईशुं के माता पिता द्वारा जे लक्षणों संतति में आवे छे ते पोतानी रीते कई रीते अभिव्यक्त थाय छे, तेमज प्राणियों अने मनुष्यनुं लिंग निशान आपणे आ वीडियो में जोईशुं। तो चालो मित्रों, आ संततिमां आवता लक्षणोनी अभिव्यक्ति विशे कंईक नवुं जाणीए। मित्रों, आपणे शीखी गया छीए के कोषनी अंदर कोष केन्द्र आवेलू छे। तमे अहीं जोई शको छो आकृतिमां के कोषमां कोष केन्द्र रहेलू छे। कोष केन्द्रनी अंदर रंगसूत्रो रहेला होय छे। अहीं आकृतिमां तमे आ रंगसूत्रोने जोई शको छो अने तेनी अंदर डीएनए एटले के जनीन होय छे, तेने पण तमे अहीं आकृतिमां जोई शको छो। हवे जोईए मित्रों के जनीन कई रीते जे बाळक पैदा थाय छे तेनी अंदर लक्षणनी अभिव्यक्ति करे छे, एटले जे संतति पैदा थाय छे तेनी अंदर कोई लक्षण कई रीते जनीनो वडे आवे छे ते आपणे समजीए। मित्रों, अगाउना वीडियो में आपणे जोयुं हतुं के छोड़नी जे ऊंचाई छे एना माटे जवाबदार जनीन छे। तो जनीन कई रीते छोड़नी ऊंचाई वधारे छे ते आपणे बीजा उदाहरण द्वारा समझिए। जुओ मित्रों, अहीं जे ऊंचाई छे एनो आधार अंतःस्रावो पर रहेलो छे। व्यक्तिनी अंदर आ ऊंचाई वधारवा के घटाड़वा माटे अंतःस्राव रहेला छे, जे तेनी ऊंचाईने असर करे छे। जो ए अंतःस्राव बराबर उत्पन्न थशे तो व्यक्तिनी ऊंचाई वधशे, अने जो आ अंतःस्राव उत्पन्न थाय छे तो एनो आधार उत्सेचको पर रहेलो छे। जो उत्सेचक कार्यक्षम रीते कार्य करे तो अंतःस्राव सारा प्रमाणमां उत्पन्न थशे अने मुक्त थाय तो व्यक्तिनी ऊंचाई वधशे। आ उत्सेचक प्रोटीनना बनेला छे। उत्सेचकोनो आधार जनीनो पर रहेलो छे। जनीनो उत्सेचकोना प्रमाण पर असर करे छे। जो जनीनोमां फेरफार थाय तो उत्सेचकनी क्रियाविधिमां फेरफार थाय। जो आ फेरफार थाय तो अंतःस्रावमां फेरफार थाय अने एना द्वारा व्यक्तिनी ऊंचाईमां पण वधारो के घटाड़ो थाय। तो आ रीते जे जनीनो छे एना नियंत्रण हेठळ आ लक्षणो હોય છે। અહીં તમે એક આકૃતિ જોઈ શકો છો જેમાં દર્શાવેલું છે કે દુનિયાની સૌથી વધારે ઊંચાઈ ધરાવતું વ્યક્તિ એની સાથે દુનિયાની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી સ્ત્રી, બરાબર? આ બંનેનું એક પિક્ચર અહીં બતાવેલું છે જે તમે જોઈ શકો છો। ચાલો મિત્રો, હવે આપણે આનુવંશિકતાની ક્રિયાવિધિ વિશે જાણીએ। તો માતા અને પિતા આ બંનેના ડીએનએ ભેગા મળી જે સંતતિનું ડીએનએ બને છે। તો માતાના પ્રજનન કોષમાં એક રંગસૂત્ર હોય છે અને પિતાના પ્રજનન કોષમાં એક રંગસૂત્ર હોય છે। જ્યારે માતા અને પિતા બંનેના પ્રજનન કોષ જોડાઈ અને ફલિતાંડ બનાવે છે ત્યારે બંને રંગસૂત્રો ભેગા મળી યુગ્મ બનાવે છે। રંગસૂત્રો પર જનીનો આવેલા છે। આ જનીનો બે પ્રકારના હોય છે, નંબર એક પ્રભાવી જનીન અને નંબર બે પ્રચ્છન્ન જનીન। હવે જે ફલિતાંડ બને છે તેમાં માતા અને પિતા બંનેના રંગસૂત્રો હોય છે, એટલે કે એ બંનેના જનીનોમાંથી જે જનીન પ્રભાવી હશે એ લક્ષણો બાળકમાં આવશે। આમ કહી શકાય કે માતા અને પિતા બંનેના રંગસૂત્રોમાંથી જે બંનેના જનીનો છે એમાંથી જે પ્રભાવી જનીન હશે તે પ્રભાવી જનીનનું લક્ષણ બાળકમાં આવશે। પ્રજનન કોષમાં જનીન એક જ હોય છે, જ્યારે દૈહિક કોષમાં જનીન બે હોય છે। ચાલો મિત્રો, હવે વાત કરીએ કે પ્રજનન દ્વારા માતા પિતા જે સંતતિ ઉત્પન્ન કરે છે તે છોકરો હશે કે છોકરી, એ કેવી રીતે તેનું લિંગ નિશ્ચયન થાય છે। તો ચાલો જોઈએ લિંગ નિશ્ચયન। હવે કોને કહેવાય આ લિંગ નિશ્ચયન? તો એકલિંગી સજીવ કાં તો નર હોય કે માદા હોય, તો વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે। એમાં જુદા જુદા સજીવોમાં જે લિંગ નિશ્ચયન છે એ જુદા જુદા પ્રકારે થતું હોય છે। ઘણા સજીવોમાં આ લિંગ નિશ્ચયન આનુવંશિક હોય છે,
તો ઘણા સજીવોમાં લિંગ નિશ્ચયન આનુવંશિક હોતું નથી. જેમ કે અમુક સરીસૃપ સજીવો છે, પ્રાણીઓ છે, તો એમાં લિંગ નિશ્ચયન વાતાવરણના કારક એટલે કે તાપમાન પર આધાર રાખે છે. તો ફલિત ઈંડાને કયું તાપમાન મળે એ બાબત વિકસતા પ્રાણીની નર કે માદા જાતિના નિશ્ચયન માટે નિર્ણાયક બને છે. તેનું એક્ઝામ્પલ છે, તમે અહીંયા એક પિક્ચર જોઈ શકો છો સાપનું, બરાબર. હવે સાપના જે ઈંડા છે એને કેવું તાપમાન મળે છે એના ઉપર આધાર રાખે છે કે એ નર બનશે કે માદા બનશે. એ જ રીતે તમે બીજું પિક્ચર જોઈ શકો છો કાચબાનું, બરાબર. કાચબાને 30 અંશ કરતાં જો વધારે ઊંચું તાપમાન પ્રાપ્ત થશે તો એ માદા તરીકે વિકાસ પામશે. ચાલો જાણીએ વિદ્યાર્થી મિત્રો કે મગરમાં શું જોવા મળે છે. મગર પણ એક સરીસૃપ પ્રાણી છે, બરાબર. એમાં જો વધારે ઊંચું તાપમાન પ્રાપ્ત થાય તો એનો નર તરીકે વિકાસ પ્રેરે છે, અને જો નીચું તાપમાન પ્રાપ્ત થાય તો એ માદા તરીકે વિકાસ પ્રેરે છે. જ્યારે કેટલાક સજીવો જાતે જ પોતાનું લિંગ બદલી શકે છે, જેમ કે ગોકળગાય. તમે એનું પિક્ચર જોઈ શકો છો ગોકળગાયનું. હવે જો ગોકળગાય ધારે તો નર કે માદા તરીકે વિકાસ પામી શકે છે. એમાં જે લિંગ નિશ્ચયન છે એ આનુવંશિક નથી, પરંતુ મનુષ્યમાં, તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન છે એ લિંગી રંગસૂત્રો અને તેના પર રહેલા જનીનો દ્વારા થાય છે. મનુષ્યમાં લિંગ નિશ્ચયન આનુવંશિક હોય છે. મિત્રો, આપણે પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન જોયું, હવે આપણે જોઈએ માનવમાં લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે. તો માનવના જે કોષો છે એમાં 23 જોડ રંગસૂત્રો આવેલા છે. આ 23 જોડ રંગસૂત્રોમાંથી જે 22 જોડ રંગસૂત્રો છે તે સ્ત્રી અને પુરુષ બંનેમાં સરખા હોય છે. તો આ જે સરખા 22 જોડ રંગસૂત્રો છે એને દૈહિક રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એક જોડ રંગસૂત્ર એ નર અને માદા બંનેમાં અલગ અલગ હોય છે. હવે આ જે એક જોડ રંગસૂત્ર છે જે બંનેમાં અલગ હોય છે તેને લિંગી રંગસૂત્ર કહેવામાં આવે છે. તો સ્ત્રીમાં જે લિંગી રંગસૂત્ર છે એ બંને સરખા હોય છે, જે XX પ્રકારના હોય છે. પરંતુ પુરુષમાં આ લિંગી રંગસૂત્ર XY પ્રકારના હોય છે. Y રંગસૂત્ર છે એ X કરતાં કદમાં થોડુંક નાનું હોય છે. મિત્રો, તમે સ્ત્રી અને પુરુષ બંનેનું ચિત્ર જોઈ શકો છો. સ્ત્રીમાં જે રંગસૂત્ર છે એ XX પ્રકારના છે અને પુરુષમાં જે રંગસૂત્રો છે તે XY પ્રકારના છે. હવે આ બંને જ્યારે પ્રજનન કરે છે ત્યારે એની સંતતિમાં જે સંભાવના મળે છે એ સંભાવના 4 પ્રકારની છે. સ્ત્રીમાંથી X આવે અને પુરુષમાંથી X આવે તો એની પહેલી સંભાવના બનશે XX. જ્યારે બીજી સંભાવના સ્ત્રીમાંથી X આવે અને પુરુષમાંથી Y આવે તો એ રંગસૂત્ર બનશે XY. ત્રીજી સંભાવના કે સ્ત્રીમાંથી X આવે અને પુરુષમાંથી X આવે તો સંભાવના બનશે XX. ચોથી સંભાવના કે સ્ત્રીમાંથી જે બીજો X છે એ આવે અને પુરુષમાંથી Y આવે તો રંગસૂત્ર બનશે XY. તો આ રીતે 4 સંભાવના જોવા મળે છે. મિત્રો, આગળની સ્લાઇડમાં આપણે 4 સંભાવના જોઈતી, XX, XY, XX અને XY. આ 4 સંભાવનામાં 2 વખત XX આવે છે અને 2 વખત XY આવે છે. હવે જે XX છે તે છોકરીની સંભાવના છે અને XY છે તે છોકરાની સંભાવના છે. તો આમ છોકરા અને છોકરી બંનેની સંભાવના 2-2 વખત આવે છે, એટલે એવું કહી શકાય કે બંનેની જન્મવાની જે સંભાવના છે એ 50-50% રહેલી છે. જન્મનાર બાળક છોકરો હશે કે છોકરી એનો આધાર એના પિતા પાસેથી મળતા લિંગી રંગસૂત્ર પર રહેલો છે. પ્રજનનની ક્રિયામાં લાખોની સંખ્યામાં શુક્રકોષ મુક્ત થાય છે, જેમાં અડધા X હોય છે અને અડધા Y હોય છે. હવે જે રંગસૂત્રનું શુક્રકોષ અંડકોષનું ફલન કરશે એના આધારે તે ફલિતાંડ બનશે.
તો બાળકને જો પિતા પાસેથી એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થશે તો તે છોકરી બનશે, અને જો વાય રંગસૂત્ર પ્રાપ્ત થશે તો તે છોકરો બનશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો કે કમેન્ટ કરો. જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.